धोरण 11 रसायन विज्ञान में चैप्टर नंबर 7 में संतुलन आजना लेक्चर में आपणे एसिड अने बेज ना त्रण सिद्धांतो एटले के एसिड अने बेज नी अलग अलग वैज्ञानिकोए आपेली व्याख्याओ नो अभ्यास करीशुं। सौथी पहला पहलो एसिड अने बेज कोने कहेवाय एनी माहिती आर्हेनियस नामना वैज्ञानिके आपी हती। एटले पहलो सिद्धांत आर्हेनियस नो एसिड बेज नो सिद्धांत नो अभ्यास करीशुं। नंबर बे ब्रॉन्स्टेड लॉरी नो एसिड बेज नो सिद्धांत नो अभ्यास करीशुं। अने नंबर त्रण लुईस नो एसिड बेज नो सिद्धांत नो अभ्यास करीशुं। आर्हेनियसे एसिड कोने कहेवाय बेस कोने कहेवाय ए समझावा माटे आयनीकरण नो उपयोग कर्यो हतो, माटे आर्हेनियस नो एसिड बेज नो सिद्धांत ए आयनीकरण पर आधारित छे। एज रीते ब्रॉन्स्टेड लॉरी नो एसिड बेज नो सिद्धांत प्रोटोन पर आधारित हतो, माटे ब्रॉन्स्टेड लॉरी नो एसिड बेज नो सिद्धांत ब्रॉन्स्टेड सॉरी प्रोटोन कौंस में एच प्लस नी हेलकेर एटले के आपले पर आधारित हतो। अने त्रीजो लुईस नो एसिड बेज नो सिद्धांत लुईस नो एसिड बेज नो सिद्धांत ए इलेक्ट्रॉन युग्म ध्यान रखो शब्द कंपलसरी जोइए इलेक्ट्रॉन युग्म ना स्वीकार अने दान पर आधारित हतो। એટલે ભૂલથી બેટા અહીંયા આગળ પહેલા દાન અને સ્વીકાર ના લખાયો કે ભાઈ પહેલા હું દાન લખું ને પછી સ્વીકાર લખું તો ના ચાલે। પહેલું ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર એટલે પહેલો જે શબ્દ હશે એ એસિડ માટે વાપરીશું અને બીજો જે વર્ષ હશે શબ્દ હશે બેટા એ બેઝ માટે વાપરીશું। એટલે અહીંયા આગળ દાન તમે જો લખી નાખો તો વ્યાખ્યા બદલાઈ જશે, અહીં સ્વીકાર તમે લખી નાખશો તો એસિડ ને બદલે બેઝ ની વ્યાખ્યા થઈ જશે, બેઝ ને બદલે એસિડ ની વ્યાખ્યા થઈ જશે। એટલે પહેલા સ્વીકાર લખીશું અને પછી દાન લખીશું। તો આ થયો એસિડ બેઝ ના ત્રણ સિદ્ધાંતો નો આપણે અભ્યાસ કરવાનો છે। તો શરૂઆત કરીએ છીએ પહેલા આર્હેનિયસ નો એસિડ બેઝ નો સિદ્ધાંત બેટા। તો આર્હેનિયસ નો એસિડ બેઝ નો સિદ્ધાંત નો જો મારે અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા આર્હેનિયસે કોના ઉપર આધારિત એસિડ બેઝ નો સિદ્ધાંત આપ્યો હતો તો આર્હેનિયસે આયનીકરણ પર આધારિત
એસિડ બેઝનો સિદ્ધાંત આપ્યો હતો. તો બે માર્ગનો પ્રશ્ન પૂછે બેટા, બે કે અથવા ત્રણનો, કે આર્હિનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત સમજાવો. સમજાવો પૂછે તો એની સાથે સાથે ખામી પણ લખવી પડે કે આ સિદ્ધાંત કેમ ખોટો છે. તો આર્હિનિયસના એસિડ બેઝના સિદ્ધાંત અનુસાર એસિડ એવો પદાર્થ છે, એસિડ એવો પદાર્થ છે કે જે પાણીમાં વિયોજન અથવા તો આયનીકરણ, આ ચેપ્ટરમાં બંને એક જ શબ્દ લઈશું, એટલે વિયોજન પામી, પાણીમાં વિયોજન અથવા તો આયનીકરણ પામી એચ પ્લસ આયન આપે છે. એટલે કે એસિડ કોને કહેવાય, તો જે પદાર્થ પાણીમાં વિયોજન પામીને એચ પ્લસ આપે તો એને આર્હિનિયસનો એસિડ કહે છે. અને બેઝ એવો પદાર્થ છે, બેઝ એવો પદાર્થ છે કે જે આયનીકરણ પામી અથવા વિયોજન પામી OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સિલ આયન આપે છે. અને કહેવાય આર્હિનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત. હવે દાખલા તરીકે આપણે HCl લઈએ. આ HClને પાણીમાં તમે આયનીકરણ કરશો એટલે આમાંથી H પ્લસ છૂટો પડે અને આમાંથી Cl માઇનસ છૂટો પડે. આ પ્લસ જે છૂટો પડ્યો H પ્લસ એટલે HCl ને એસિડ કહેવામાં આવે અને બેઝ તરીકે NOH લઈએ, એને પાણીમાં તમે આયનીકરણ કરો તો એને પ્લસ OH માઇનસ. આમ આમાં OH માઇનસ છૂટો પડતો હોવાથી તેને બેઝ કહેવામાં આવે છે. આમ HCl એ વ્યાખ્યા પ્રમાણે એસિડ કહેવાય અને NaOH એ વ્યાખ્યા પ્રમાણે બેઝ કહેવામાં આવે છે. તો આ થયું સમજાવ. હવે આની ખામી શું બેટા, તો આની પહેલી ખામી કે આ જે આર્હિનિયસનો એસિડ બેઝનો સિદ્ધાંત છે એ માત્ર જલીય દ્રાવણને જ લાગુ પડે. એટલે પહેલી ખામી કે માત્ર જલીય દ્રાવણ ને જ લાગુ પડે, માત્ર જલીય દ્રાવણને જ લાગુ પડે. એટલે હું અહીં એક્યુઅસ લખું છું. બરાબર. તો પહેલું, બીજું કે આ HCl અથવા તો કોઈ પણ એસિડમાં રહેલો આ જે H પ્લસ છે ને એ બહુ સક્રિય હોય. H પ્લસ સક્રિય હોય એટલે એ જલીય દ્રાવણમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં, દેશી ભાષા એકલો ના આવી શકે. એટલે શું થાય, આ H પ્લસ આ H2O સાથે જોડાશે. એટલે હું ફરી બોલું છું કે H પ્લસ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે
તે પાણી સાથે સંયોજાય અને હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O પ્લસ આપે છે. તો આ બીજો એટલે H3O પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન આપે બેટા. હવે ત્રીજો શું? ત્રીજો કે આર્હેનિયસના એસિડ બેઝના સિદ્ધાંત પ્રમાણે જેમાં OH ઉત્પન્ન થતો હોય બેટા NH બેઝ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે એવા કેટલાય પદાર્થો છે બેટા કે જેમાં OH નથી છૂટો પડતો આયનીકરણ થઈને. તો આર્હેનિયસના એસિડ બેઝના સિદ્ધાંત પ્રમાણે આપણે એવું કહી શકીએ કે એ બેઝ નથી. પણ આ ખોટું છે કે ઘણા એવા પદાર્થો છે જેમ કે NH3 એમોનિયા Na2CO3 સોડિયમ કાર્બોનેટ વોશિંગ સોડા. તો આની અંદર OH માઇનસ નથી છતાં પણ એટલે કે આ બધાના આયનીકરણથી OH માઇનસ છૂટો નથી પડતો છતાં પણ આ બેઝ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ મર્યાદા થઈ. તો હવે આપણે સાબિત કરીશું બીજામાં જે બ્રોસ્ટેડ લોરીનો એસિડ બેઝનો સિદ્ધાંત છે એમાં સાબિત કરીશું હવે કે NH3 બેઝ કેમ છે. ક્લિયર? એટલે એક વખત નજર મારી લો બેટા. ચાલો હવે આ મર્યાદાઓને લીધે અથવા તો આર્હેનિયસની આ ખામીઓને લીધે બીજા વૈજ્ઞાનિક બ્રોન્સ્ટેડ અને લોરીએ એસિડ બેઝનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે બીજો પ્રશ્ન, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝનો સિદ્ધાંત સમજાવો. બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝનો સિદ્ધાંત સમજાવો. IMD પ્રશ્ન. તો આર્હેનિયસની મર્યાદાઓને કારણે બ્રોન્સ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિકોએ એટલે કે ડેનિશ વૈજ્ઞાનિક બ્રોન્સ્ટેડ અને અંગ્રેજ વૈજ્ઞાનિક થોમસ લોરીએ પ્રોટોનની હેરફેર પર આધારિત પ્રોટોનની હેરફેર બીજા શબ્દોમાં આપલે પર આધારિત એસિડ બેઝનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે કે બ્રોન્સ્ટેડ અને લોરીએ આ પ્રોટોન ઉપર બેટા ધ્યાન રાખ્યું અને પ્રોટોનની મદદથી હું પ્રોટોન બનું એટલે H+ કહેવાય. તો એસિડ એવો પદાર્થ છે વ્યાખ્યા કે જે પદાર્થ પ્રોટોન આપે બેટા, જે પદાર્થ પ્રોટોન આપે. પ્રોટોન બોલું એટલે ફરી કહું છું H+ સમજવાનું, એટલે જે પદાર્થ પ્રોટોન આપે અથવા દાન કરે તો તે પદાર્થને એસિડ કહે છે. ઊંડો, જે પદાર્થ પ્રોટોન સ્વીકારે અથવા મેળવે તો તે પદાર્થને
તો તે પદાર્થને બેઇસ કહે છે, બેઇસ કહે છે. આમ એસિડ એ પ્રોટોન દાતા પદાર્થ છે અને બેઇસ એ પ્રોટોન ગ્રાહી પદાર્થ છે. એક માર્ગ પૂરો થઈ જાય એટલે જે પદાર્થ પ્રોટોન આપે અથવા દાન કરે તો તે પદાર્થને એસિડ કહે છે, જે પદાર્થ પ્રોટોન સ્વીકારે અથવા મેળવે તો તેને બેઝ કહે છે. આમ એસિડ એ પ્રોટોન દાતા પદાર્થ કહેવાય અને બેઝ એ પ્રોટોન ગ્રાહી પદાર્થ કહેવામાં આવે છે. આમ બ્રોસ્ટેન લોરીનો એસિડ બેઝનો સિદ્ધાંત એ પ્રોટોન એટલે કે એચ પ્લસની હેરફેર પર આધારિત હતો. સાબિત કરીએ આપણે સૂત્ર વિધાન, તો HCl અને NH3 ના ઉદાહરણ દ્વારા HCl અને HCl અને NH3 ના ઉદાહરણ દ્વારા આ સિદ્ધાંતને સમજીશું. તો પહેલું HCl એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આ H પ્લસ અને આપશે બેટા, એટલે HCl માંથી H પ્લસ છૂટો પડે એટલે એને એસિડ કહીશું. તો એ વખતે પાણી બેઝ તરીકે વર્તે, તો આ એચ પ્લસ ગુમાવ્યું કહેવાય અથવા એને આપ્યું કહેવાય એટલે એને પ્રોટોન દાતા કહીશું. એટલે એચ અહીં દાખલ થઈ જશે એટલે H3O પ્લસ વત્તા Cl માઇનસ. આમ સાંભળજો, આમ HCl માંથી બન્યો બેટા કયો ભાગ? આ Cl માઇનસ, કારણ કે આમાંથી એચ પ્લસ નીકળી ગયો. એટલે બીજા શબ્દોમાં કહીએ તો એસિડમાંથી હંમેશા સંયુગ્મી બેઝ બને બેટા, સંયુગ્મી બેઝ બને, અને બેઝ પ્રોટોનનો સ્વીકાર કરે અને સંયુગ્મી એસિડ બને. જબરજસ્ત આઈએમપી એમસીક્યુ તરીકે બીએસક્યુ તરીકે પૂછાય છે બેટા. ફરી બોલું છું કે એસિડ માંથી હંમેશા સંયુગ્મી બેઝ બને, એટલે મારે એસિડ માંથી સંયુગ્મી બેઝ બનાવવો હોય તો એચ પ્લસ દૂર કરવાનો બેટા, દૂર કરવાનો. ક્લિયર? એટલે એચ પ્લસ દૂર થાય એટલે નેગેટિવ વાળો પાર્ટ બાકી રહે. હવે બેઝ માંથી હંમેશા સંયુગ્મી એસિડ બને. ફરી બોલું છું, બેઝમાંથી હંમેશા સંયુગ્મી એસિડ બને, અને સંયુગ્મી એસિડ જો મારે બનાવવો હોય તો શું કરવાનું? બેઝમાં એચ પ્લસ વાળો ભાગ ઉમેરવો. એટલે એસિડમાંથી એચ પ્લસ દૂર કરો તો સંયુગ્મી બેઝ બને, અને બેઝમાંથી એચ પ્લસ ઉમેરો, માંથી નહીં બેટા, માં બેઝમાં એચ પ્લસ ઉમેરો તો સંયુગ્મી એસિડ મળે છે. તો સર કેવી રીતે આપણે સાબિત કરી શકીએ કે HCl એ એસિડ છે? તો અહીંથી ખબર પડે આપણને કે આ ભાગમાંથી આ ભાગ બન્યો બેટા, બરાબર, અને H2O માંથી આ ભાગ બન્યો. તો HCl જો માંથી Cl બન્યો એટલે HCl H+ આપે છે બેટા, એટલે દૂર થાય છે એમાંથી. અને આપે એટલે બોલો એસિડ કહેવાય. આપે એટલે પહેલો શબ્દ એસિડ માટે હોય, બીજો શબ્દ બેઝ માટે હોય. હવે અહીં જુઓ, આ H2O હતો એને લીધો તો H3O+ થયો, એટલે એક હાઇડ્રોજન પ્લસ લીધો
એનો મતલબ આ બેસ કર્યો એટલે અહીં લખીશ એચ પ્લસ સ્વીકારે છે. બોલો ક્લિયર. હવે એને થ્રી ના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ બેટા. તો જુઓ એને થ્રી પ્લસ એચ ટુ ઓ એટ ગિવ્સ. હવે એને થ્રી એ બેઝ તરીકે વર્તે છે અને આ એસિડ તરીકે વર્તે છે. બેઝ તરીકે વર્તે જે લખ્યું છે કે બેઝ માંથી હંમેશા સંયુગ્મી એસિડ બને અને એસિડ માંથી હંમેશા સંયુગ્મી બેઝ બને. તો બેઝ શું કરે બેટા? એચ પ્લસ નો સ્વીકાર કરશે એટલે આમાંથી બન્યું એન એચ ફોર પ્લસ બેટા. અને એચ ટુ એ દાન કર્યો ઓ એચ પ્લસ એટલે ઓ એચ માઇનસ. એટલે એને થ્રી માંથી આ ભાગ બન્યો એટલે એને સંયુગ્મી બેઝ કહી સોરી એસિડ કહીશું. અને એસિડ બનાવવા માટેનો ફરી અર્થ લખું છું એચ પ્લસ સ્વીકારીને જે ભાગ બને અથવા આયન બને તેને સંયુગ્મી એસિડ કહીશું. અને આમાંથી જો OH માઇનસ બન્યો એટલે સંયુગ્મી બેઝ કહીશું. તો સંયુગ્મી બેઝ કોને કહેવાય? તો એચ પ્લસ દૂર થઈ અને જે ભાગ બને, ભાગ એટલે આયન, તેને સંયુગ્મી બેઝ કહે છે. બોલો ક્લિયર બેટા. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. જોઈ લો ક્લિયર. હવે આની મર્યાદા શું બેટા? આની ખામી શું? તો બ્રોન્સ્ટેડ લોરી ની ખામીઓ બેટા, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ ની ખામીઓમાં પહેલી ખામી કે આ સિદ્ધાંતમાં પ્રોટોન એટલે કે એચ પ્લસ ને મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે પ્રોટોન ને મહત્વ આપવામાં આવ્યું છે. બીજો મુદ્દો કે જો પ્રોટોન પર જ આધારિત હોય તો એનો મતલબ એવો થયો કે તમે જે પદાર્થ લેશો એમાં એચ હોવો જોઈએ. તો દાખલા તરીકે BF3 તો આ બોરોન ટ્રાઇક્લોરાઇડ માં પ્રોટોન નથી છતાં પણ BF3 એસિડ તરીકે વર્તે છે. આ બીજી એની મર્યાદા. અને ત્રીજી કે આ સિદ્ધાંત એ કાર્બનિક રસાયણ સિદ્ધાંત પણ બોલાય, સકલ્પના પણ બોલાય. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં અને સંકીર્ણ ક્ષાર અથવા સંકીર્ણ સંયોજનોની પ્રક્રિયાઓને સમજાવી શકતો નથી. ત્રણ મર્યાદાઓને લીધે મારે ત્રીજો સિદ્ધાંત ભણવો પડે જેને લુઈસનો એસિડ બેઝનો સિદ્ધાંત કહે છે, જે આપણે નવા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ક્લિયર? બાય.